નમસ્કાર દોસ્તો, બ્લેક બક ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો આજે આપણે ભાઈ ટેલિગ્રામ ગ્રુપમાં તમને અપડેટ આપ્યું હતું કે ભાઈ કઈ રીતે માર્કેટ છે બરાબર, અને ગેપ અપ જ ખુલ્યું હતું ભાઈ. માર્કેટ આજે ગેપ અપ જ ખુલ્યું હતું. આપણે સતત લાઈવ અપડેટ આપ્યા હતા બરાબર. જો ભાઈ આ રીતનો ચાર્ટ બનતો હતો મસ્ત મજાનો. આ 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે અને આ 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે. તો આપણે જોઈએ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં બરાબર. જો ભાઈ મેં તમને કીધું હતું ભાઈ અને લેવલ પણ આપેલા કાલે કે ભાઈ 500ની ઉપર ખુલે છે બરાબર. મેં તમને લેવલ આપેલા કે ભાઈ 500 બ્રેક કરશે ને, 522 બ્રેક કરશે ને તો ઉપરની બાજુ ફાસ્ટ મૂવ આવશે. પણ ગેપ અપ જ ખુલ્યું ભાઈ. 666 ખુલે છે ભાઈ માર્કેટ. બેંક નિફ્ટી 666 ખુલે છે ભાઈ. 44,666 જો આ તો ભાઈ આ બધું તમારે સમજવું પડશે ભાઈ. જો અહીંયા ખુલે છે બરાબર અને પહેલી કેન્ડલ, મેં તમને કીધું હતું કે શાંતિ રાખજો ભાઈ. કેમ કે પહેલી કેન્ડલ હોય ને પ્રોફિટ બુકિંગ નહીં હોય. પહેલી કેન્ડલ આપણા માટે બહુ મહત્વની હોય ભાઈ. હવે એનું કારણ છે, જો અહીંયા 500 છે ને એ રેઝિસ્ટન્સ તો એ હવે સપોર્ટ થઈ જશે ભાઈ. 44,500 બરાબર. હવે પહેલી કેન્ડલ ડાઉન આવે છે, એકદમ ડાઉન આવે છે. પણ જો એ આપણે એને બંધ થવા દેવી પડે ભાઈ. માર્કેટ ચાલુ છે ઓ ભાઈ, લાઈવ છે. જો આ પહેલી કેન્ડલ ડાઉન આવે છે, ગેપ અપ ખુલે છે ને પહેલી કેન્ડલ ડાઉન આવે છે અને 500ને બ્રેક નથી કરતી ભાઈ. આ જો તમે 500ને બ્રેક નથી કરતી, એનો મતલબ એવો થાય કે ભાઈ 500 એ બાયર છે ભાઈ. આ 500ને બ્રેક નથી કરતી અને એના પછીની કેન્ડલ જો ગ્રીન બને છે અને પછી ધીમે ધીમે જો અપ જાય છે. અહીંથી આપણે એક ટ્રેડ અપાયો હતો ભાઈ, 500 બ્રેક ન કરે એટલે સી લઈ લેજો. આપણે પ્રાઇમ ગ્રુપમાં કીધું હતું અને તમને પણ હિન્ટ આપી હતી બરાબર. તો અહીંથી ભાઈ એકદમ મસ્ત મજાનો મૂવ આવે છે અને 666નો ટાર્ગેટ હતો આપણો, જે આજે ઓપનિંગ થયું હતું ને ત્યાં સુધીનો ટાર્ગેટ હતો આપણો. મસ્ત મજાનો પ્રોફિટ થઈ ગયો બરાબર. હવે પછી ત્યાંથી માર્કેટ ધીમે ધીમે નીચે આવે છે બરાબર. અને પાછું જો અહીંયા 550 તે રિવર્સ થઈ જાય છે બરાબર. અને એક આ બ્રેકેટ બનતું હતું, મેં તમને કીધું હતું અહીંયા એક બ્રેકેટ બને છે બરાબર. આ રીતનું બ્રેકેટ પણ બનતું હતું અને એ બે ટ્રેડલાઇન બનતી હતી. જો તમને હું બતાવું ટ્રેડલાઇન, આ રીતની ટ્રેડલાઇન બનતી હતી. આ ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ થયું ને ભાઈ, જો ભાઈ આ ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ થયું. મેં ટેલિગ્રામ ગ્રુપમાં પણ અપડેટ કરી હતી અને પ્રાઇમમાં પણ કીધું હતું, બંને ગ્રુપમાં અપડેટ કરી હતી બરાબર. આ જે બાજુ બ્રેકઆઉટ થશે ને અથવા બ્રેકડાઉન થશે ને એ બાજુ ફાસ્ટ મૂવ આવશે. અહીંથી બ્રેકઆઉટ થયું હતું બરાબર. અને HDFC પણ બૂમ હતી ભાઈ સાથે સાથે બરાબર. એટલે એકદમ મજાનો ફાસ્ટ મૂવ આવ્યો. 666 સુધીનો મૂવ આવ્યો. આપણે 700 સુધીનો ટાર્ગેટ તો પણ 680 આપણે બુક કરી નાખ્યું બરાબર. અને પછી જો આ બરાબર એકદમ મસ્ત મજાની પ્રાઇસ એક્શન બને છે બરાબર, આ ટ્રેડ આવી ગયો પછી હવે આપણે વિચારવાનું કે હવે આ હાઈની નીચે ના જવું જોઈએ ભાઈ. માર્કેટ આ હાઈની નીચે ના જવું જોઈએ. કેમ કે ત્યાંથી હવે બધા જે SL હોય ને, આ બધા જે અહીંથી જેને સેલ કર્યું હોય ને ભાઈ, એટલે માર્કેટ થોડું અહીંયા સસ્ટેન થાય ને હાઈ આજુબાજુ. આ હાઈ કહેવાય, ડે હાઈ કહેવાય બરાબર. ઓલ ટાઈમ હાઈ છે માર્કેટનો આ શરૂઆતમાં બરાબર. તો અહીંયા સસ્ટેન થાય છે ભાઈ. સસ્ટેન થાય એટલે સેલર લોકો ડરવા લાગે ભાઈ. સેલર લોકો પોતાની પોઝિશન કાઢવા માંડે અહીંથી અને નવા બાયર પણ એડ થાય અહીંયા બરાબર. તો અહીંથી એકદમ ફાસ્ટ મૂવ આવે ભાઈ બરાબર. કેમ કે આ શોર્ટ કવર કહેવાય ભાઈ. શોર્ટ કવર થાય અહીંયા જે સેલર લોકો હોય ને એ પોતાની પોઝિશન કાઢવા માંડે. જુઓ ભાઈ બરાબર, અહીંથી પછી એક મસ્ત મજાનો જો હેમર બન્યો હતો. આ તમારે બધું સમજવું પડશે ભાઈ. માર્કેટને સમજ્યા શીખ્યા વગર તમે પ્રોફિટેબલ નહીં થઈ શકો બરાબર. જો આ એક મસ્ત મજાની ઠેઠ સુધી આજે આખો દિવસ ટ્રેડલાઇનનો સપોર્ટ તરીકે કામ કર્યું છે ભાઈ. આ ટ્રેડલાઇને બરાબર, આ ટ્રેડલાઇને સપોર્ટ તરીકે કામ કર્યું છે. જો અહીંયા હવે આ આજુબાજુ સસ્ટેન થાય છે અને અહીંયા હેમર બને છે ભાઈ. જો આ હેમર બને છે, જો તમને થોડું ઝૂમ કરીને બતાવું બરાબર. આ બધું તમારે સમજવું પડશે ભાઈ, શીખવું પડશે. જો આ એક મસ્ત મજાનો હેમર બને છે બરાબર. અહીંથી આપણી એન્ટ્રી બને ભાઈ, એટલે અહીંથી એકદમ ફાસ્ટ મૂવ આવ્યો હતો ભાઈ બરાબર. 785 સુધીનો મૂવ આવ્યો હતો ભાઈ બરાબર. પણ આપણે 750 બુક કરાવી દીધું હતું ભાઈ બરાબર. 750 બુક કરાવી દીધું હતું એટલે 100 પોઈન્ટનો મૂવ કહેવાય બરાબર. તો ભાઈ આ પ્રાઇઝ એક્શન કહેવાય. અને પ્રાઇઝ એક્શન કહેવાય ભાઈ. જો શરૂઆતથી જ તે જો માર્કેટ ડાઉન આવે છે, પછી અપ જાય છે, ડાઉન આવે છે, અપ જાય છે, ડાઉન આવે છે, આ ટ્રેડલાઇનનો સપોર્ટ તરીકે કામ કરે છે ભાઈ બરાબર. ઓલ ટાઈમ હાઈ ઉપર છે માર્કેટ. માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે બરાબર. તો આ બધું તમારે સમજવું પડશે, શીખવું પડશે ભાઈ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, એ લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવશે જે લોકો, એ લોકોને આપણે પ્રાઇમમાં એડ કરશું અને ટેકનિકલ એનાલિસિસ શીખવાડશું અને ફૂલ સપોર્ટ કરશું ભાઈ બરાબર. તો હવે જો આપણે જોઈએ કાલે માર્કેટ કઈ રીતે ખુલે, એટલે સોમવારે માર્કેટ કઈ રીતે ખુલશે, તો આપણે કઈ રીતે ટ્રેડ લઈશું બરાબર. તો જો માર્કેટ 800
800 અને 700 ની વચ્ચે ખુલે અને થોડો સમય પસાર કરે, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સમય પસાર કરે, અહીંયા સમય પસાર કરે અને 811 ને બ્રેક કરશે, બરાબર 811 ને બ્રેક કરશે તો ઉપરની સાઈડ ભાઈ પહેલો ટાર્ગેટ 900 નો રહેશે, બીજો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 45,000 સુધીનો રહેશે. 45,000 એ હવે સાયકોલોજી રજિસ્ટન્ટ થઈ જશે ભાઈ, આપણા માટે સાયકોલોજી રજિસ્ટન્ટ થઈ જશે, બરાબર. તો ત્યાંથી ત્યાં બધા સેલર લોકો બેઠા હોય, એટલે પહેલો ટાર્ગેટ આપણે ત્યાં લઈશું. હવે પછી 45,000 એ સસ્ટેઇન થાય થોડું ઘણું માર્કેટ, અને ત્યાં કઈ રીતની પ્રાઇસ એક્શન બને છે, અને 45,000 બ્રેક થાય તો ભાઈ તમને બહુ ઉપરની સાઈડ મોટા મૂવ મળી શકે છે, બરાબર. તો આ રીતના છે ભાઈ. અને જો અહીંયા ને અહીંયા સસ્ટેઇન થાય અને નીચે 680 તૂટશે, 680 બ્રેક થશે તો નીચેની સાઈડ ભાઈ તમને 666 600 અને 555 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો માર્કેટ ગેપ અપ ખુલે ભાઈ, ગેપ અપ જ ખુલી જાય, 45,000 આજુબાજુ ખુલી જાય, બરાબર, અહીંયા 45,000 આજુબાજુ ગેપ અપ ખુલી જાય અને થોડો સમય પસાર કરે અને એક રેન્જ બને, તો એ રેન્જનું જે બાજુ બ્રેકઆઉટ થશે અથવા બ્રેકડાઉન થશે તો એ બાજુ આપણે ભાઈ 100 પોઈન્ટનો મૂવ લઈશું. અને ગેપ ડાઉન ખુલે માર્કેટ, માર્કેટ ગેપ ડાઉન અહીંયા ખુલે 600 આજુબાજુ, 600 અને 550 આજુબાજુ માર્કેટ ખુલે, અહીંયા થોડો સમય પસાર કરે, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ, અને અહીંયા કઈ રીતની પ્રાઇસ એક્શન બને છે ભાઈ. જો અહીંયા પહેલી કેન્ડલ હેમર બનશે ને ભાઈ, તો આપણે પહેલી કેન્ડલમાંથી બાઇંગ કરી લઈશું, બરાબર. અને જો રેન્જ બને તો રેન્જનું જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય એ બાજુ આપણે ટ્રેડ લઈશું. તો ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને મિત્રો સુધી શેર કરો ભાઈ. જય હિન્દ.